જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વર્તુળની કેટલીક લાક્ષણિકતાઓ અને એની વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો હતો અને તેના આધારે સ્વાધ્યાય 10.1 આપણે જોયો હતો. આજે બીજી કેટલીક વ્યાખ્યાઓ અને થોડા પ્રમેયોનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે વર્તુળની અંદર કોઈ જીવા હોય તો એને વર્તુળ પરના કોઈ પણ બિંદુએ આંતરેલો ખૂણો જે છે અને એના આધારે કેટલાક એક્ઝામ્પલ છે અને પ્રમેય છે. આપણે સૌ પ્રથમ જોઈએ તો કોઈ એક વર્તુળ લઈએ ધારો કે ઉકેન્દ્રિત વર્તુળ છે અને એમાં આપણે એક જીવા લઈએ છીએ. ધારો કે આ PQA જીવા છે તો જીવાએ કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો. હવે આ જીવા PQA વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ, ધારો કે આપણે અહીંયા આર બિંદુ લઈએ છીએ, આર વર્તુળ પરનો કોઈ બિંદુ હોય તો અને આપણે જોડી દઈએ પીને આર સાથે, એટલે PR અને આરને ક્યુ સાથે, RQ, તો ખૂણો આર જે છે એને ત્રણ શબ્દમાં આપણે કહેવું હોય તો ખૂણો PRQ, ખૂણો PRQ. આમ ખૂણો આર જ છે પણ એને ત્રણ શબ્દમાં લખીએ તો ખૂણો PRQ એ જીવા રેખાખંડ PQA, એટલે કે આ જીવા PQ છે એને આ વર્તુળ પરના કોઈ બિંદુ આર આગળનો આંતરેલો ખૂણો કહી શકાય. બરોબર છે. એ જ રીતે હવે ધારો કે અહીંયા તમે S બિંદુ લો છો તો ખૂણો PSQ, આ ખૂણો PSQ એ પણ જીવા PQA વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલો ખૂણો કહેવાય, એટલે ખૂણો PSQ એ પણ જીવા રેખાખંડ PQA વર્તુળ પરના કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો કહે છે. હવે તમે સમજી શકો કે PSQ એ લઘુચાપ છે તો PQ એટલે કે જીવાએ લઘુચાપ આગળ આંતરેલો ખૂણો ખૂણો PSQ કહેવાય અને એ જ રીતે આ ચાપ PRQ એ ગુરુચાપ છે તો ખૂણો PRQ એ જીવા PQA ગુરુચાપ પર આંતરેલો ખૂણો કહી શકાય. એ જ રીતે અહીંયા ધારો કે ઉ બિંદુ છે કેન્દ્ર, તો આ ખૂણો જે બને ખૂણો POQ એ જીવા PQA કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય, એટલે ખૂણો POQ એ પણ જીવા PQA કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. આપણે આગળના ભાગમાં જોઈશું કે ખૂણો POQ અને ખૂણો PRQ આ બંને વચ્ચે ચોક્કસ પ્રકારનો સંબંધ જે છે અને એક જ વૃત્તખંડ પર, એટલે કે ધારો કે ઉપરનો ભાગ લઈએ આપણે, આ PQ જીવા છે તો અહીંયા જેમાં ખૂણો PRQ છે એ જ રીતે બીજા ઘણા બધા ખૂણા આપણે લઈ શકીએ અને એ બધા જ ખૂણાઓના માપ સમાન હોય છે, એ આપણે આગળ અભ્યાસ કરવાનો છે. એ જ રીતે તમે લઘુ વૃત્તખંડ લેશો તો એની અંદર પણ અસંખ્ય ખૂણાઓ તમે લઈ શકો કે જેવા PQA બનાવેલા છે અને એ પણ સમાન હોય છે. તો આગળના અભ્યાસમાં આપણે જોઈશું. હાલ પૂરતું કોઈ પણ જીવાએ કોઈ બિંદુ આગળ, વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલો ખૂણો આપણે સમજ્યા. આના આધારે આપણે પ્રમેય 10.1 પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 આ બંને એકબીજાના પ્રતિપ્રમેય છે. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે, વર્તુળની સમાન જીવાઓ વર્તુળની સમાન જીવાઓ એ વર્તુળના કેન્દ્ર આગળ વર્તુળના કેન્દ્ર આગળ
સમાન ખૂણા આંતરે છે. એટલે કે જો જીવાઓ સમાન હોય તો કેન્દ્રકના આંતરલા ખૂણા પણ સમાન હોય છે. આ પ્રમેયને સમજવા માટે આપણે આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે કોઈ વર્તુળ છે, વર્તુળ એનું કેન્દ્ર આપણે લઈએ, ધારો કે કેન્દ્ર ઓ છે. હવે અહીંયા બે સમાન જીવાઓ લઈએ આપણે. ધારો કે એક જીવા એ બી અને બીજી જીવા સી ડી, આ બંને સમાન જીવાઓ છે. તો જો વર્તુળની બે સમાન જીવાઓ હોય, એ બી અને સી ડી, જો ઓ કેન્દ્રિત વર્તુળમાં આપેલી હોય, તો વર્તુળના કેન્દ્ર એટલે કે ઓ આગળ જે ખૂણા આંતરે છે એ સમાન છે એવું આપણે સાબિત કરવું છે. તો અહીંયા અગાઉ પણ આપણે ભણ્યા છીએ કે પ્રમેયના ત્રણ જ હોય, પક્ષ, સાધ્ય અને સાબિતી. તો પક્ષની અંદર તમે જાતે બનાવતા શીખો પક્ષ, કોઈપણ નામ પર એવું નહીં કે ઓ, એ બી, સી ડી, પી ક્યુ આર કોઈપણ લઈ શકો છો, પરંતુ એનો હેતુ જે છે એ સિદ્ધ થવો જોઈએ. તો ઓ કેન્દ્રિત વર્તુળમાં, ઓ કેન્દ્રિત વર્તુળમાં બે જીવાઓ એ બી અને સી ડી સમાન છે, એટલે કે એ બી બરાબર સી ડી આવું આપણે લઈ શકીએ. આનું સાધ્ય જે તમારે સાબિત કરવું છે કે એ સમાન ખૂણાંતરે છે, એટલે અહીંયા આપણે ખૂણા લઈએ તો જીવા એ બી દ્વારા ખૂણો જે કેન્દ્રાગળ બને છે એને ખૂણો આપણે એવું બી કહીશું, અને જીવા સી ડી એના દ્વારા ખૂણો જે કેન્દ્રાગળ બને એને ખૂણો સી ઓ ડી કહીશું. આપણે સાબિત કરવું છે કે આ બંને ખૂણાઓ સમાન છે. તો અહીંયા સાધ્ય તમારું જે છે એ ખૂણો EOB બરાબર ખૂણો COD, એટલે કે ખૂણો ઓ છે કેન્દ્રાગળનો એ સમાન જેવું આપણે સાબિત કરવું છે. તો અગાઉ ત્રિકોણના પ્રકરણમાં તમે એકરૂપતાની કેટલીક શરતો ભણ્યા છો, તો એના આધારે જ આપણે અહીંયા સાબિત કરી શકીએ. આપણે જોઈએ કે ઓ કેન્દ્રિત વર્તુળમાં કંઈ ના આવડે મિત્રો, તો સૌ પ્રથમ પક્ષ લખી દેવો. જેવી તમે શરૂઆત કરશો એટલે ધીરે ધીરે ખ્યાલ આવતો જશે. તો ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી અને સી ડી એ સમાન આપેલો છે. આપણે ત્રિકોણ ઓ એ બી તથા આ ત્રિકોણ ઓ સી ડી, ત્રિકોણ ઓ સી ડી આને આપણે એકરૂપ સાબિત કરવો છે. તો તમને યાદ જ હશે કે એકરૂપતાની જે શરતો છે એમાં એક બાબાબા શરત પણ આવતી હતી. તો એના આધારે આપણે લઈએ કે આ ત્રિકોણની એક બાજુ લઈએ ઓએ અને અહીં આપણે લઈએ ઓસી, તો આ બંને તમને ખ્યાલ છે કે વર્તુળની ત્રિજ્યા છે અને એક જ વર્તુળની ત્રિજ્યા હોય તો હંમેશા સમાન હોય. એ જ રીતે ઓબી બરાબર અહીંયા ઓડી એ પણ એક જ વર્તુળની ત્રિજ્યા છે. આ ઓબી અને ઓડી આ બંને પણ વર્તુળની ત્રિજ્યાઓ છે, તો એક જ વર્તુળની ત્રિજ્યા હોવાને લીધે એ પણ સમાન છે. તથા પક્ષમાં આપણને આપેલું છે કે એબી અને સીડી એ સમાન જીવાઓ છે, અહીંયા પક્ષમાં તમને આપેલું છે. તો ત્રણે ત્રણ બાજુઓ એક ત્રિકોણની એને અનુરૂપ બીજા ત્રિકોણની ત્રણે બાજુ એ સમાન છે, માટે આપણે કહી શકીએ કે બાબાબા શરતને આધારે એટલે કે ત્રિકોણ ઓ એ બી એકરૂપ ત્રિકોણ ઓ સી બી. તો કઈ શરતના આધારે? તો આપણે જાણી શકીએ અને સમજી ચૂક્યા કે બાબાબા શરતના આધારે આ બે ત્રિકોણો એકરૂપ છે, અને જો કોઈપણ બે ત્રિકોણો એકરૂપ હોય તો એના છ અંગો એ સમાન હોય. તો એ જ રીતે આ ખૂણો ઓ, જેને ત્રણ શબ્દોમાં આપણે ખૂણો એ ઓ બી અને આ ખૂણો એને ખૂણો સી ઓ ડી એ આપણે સાબિત કરી શકીએ કે આ બંને પણ એકરૂપ છે. આ આપણું સાધ્ય છે વિદ્યાર્થી મિત્રો. તો આના આધારે કેટલાક એક્ઝામ્પલ પણ આવી શકે. તો ફરીથી એક વખત કે વર્તુળની સમાન જીવાઓ, કોઈ પણ વર્તુળ હોય એમાં જો સમાન જીવાઓ આપેલી હોય તો એને
અનુરૂપ કેન્દ્ર આગળ જે પણ આપેલા ખૂણા હોય એ સમાન હોઈ શકે. એ જ રીતે તમે સમજી શકો કે વર્તુળમાં ધારો કે એક બે ત્રણ ચાર જેટલી પણ જીવાઓ જો સમાન હોય તો કેન્દ્ર આગળ આપેલા જે પણ ખૂણાઓ છે એ બધા જ સમાન હશે. આ ચારે ચાર ખૂણાઓ પણ ક્યારે ક્યાં જીવાઓ જો સમાન હોય તો એક્ઝામ્પલ આપી શકે કે કોઈપણ ત્રિકોણમાં ધારો કે એ બી અને સી ડી એનું માપ 5 હોય તો ખૂણો એઓ બીનું જો 75 અંશ હોય તો ખૂણા સીઓડીનું માપ સીઓડી એનું માપ કેટલું થાય તો તમે ઇઝીલી કહી શકો કે ખૂણાનું માપ પણ 75 અંશ થશે. તો 10.2 છે પ્રમેય એ આનું બિલકુલ ઓપોઝિટ છે, પ્રતિપ્રમેય છે. પ્રમેય 10.2 આનું પ્રતિપ્રમેય છે, એટલે કે કોઈપણ વર્તુળમાં જો કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો એને અનુરૂપ એની જીવાઓ પણ કેવી હોય સમાન હોય. એટલે કે જો ખૂણાઓ સમાન હોય કેન્દ્ર આગળ આંતરેલા તો એને અનુરૂપ જીવાઓ પણ સમાન થશે. તો આ પ્રમેય 10.1 અને 10.2 એના આધારે સ્વાધ્યાય 10.2 આપેલો છે. યાદ કરો કે જો વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય તો બે વર્તુળો સમાન હોય, સાબિત કરો કે એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે. હાલ આપણે જે અભ્યાસ કર્યો એ માત્ર એક વર્તુળની બે જીવાઓ છે, એની જગ્યાએ આપણે સમજીએ કે ધારો કે ભાઈ એકરૂપ વર્તુળ લઈએ, બે એકરૂપ વર્તુળ લઈએ છીએ પી અને ક્યુ કેન્દ્રિત. જો પી અને ક્યુ કેન્દ્રિત બે એકરૂપ વર્તુળ હોય અને એની અંદર જો સમાન જીવાઓ આવેલી હોય, એટલે કે અહીંયા આ એ બી અને સી ડી આ બંને જીવાઓ જો સમાન હોય, બે એકરૂપ વર્તુળ છે, બે વર્તુળ હોય એટલે એના બેના કેન્દ્ર અલગ અલગ હોય, તો પી અને ક્યુ કેન્દ્રિત વર્તુળમાં રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી આ બંને જીવાઓ એકરૂપ છે. તો તમારે સાબિત કરવું છે કે કેન્દ્ર આગળ આપેલો ખૂણો આ પણ એકરૂપ હોય. તો અહીંયા ખૂણો એ પી બી કેન્દ્ર આગળ આપેલો ખૂણો એ પી બી એકરૂપ ખૂણો સી ક્યુ ડી આ તમારું સાધ્ય થાય. ત્યારે કે જો એ બી અને સી ડી સમાન હોય તો જો એ બી બરાબર સી ડી સમાન હોય તો આ બે કેન્દ્ર આગળ આપેલા ખૂણા પણ એકરૂપ છે. તો આ પણ તમે બાબા શરતને આધારે, કારણ કે બે એકરૂપ વર્તુળો છે એનો મતલબ કે ત્રિજ્યાઓ સમાન છે, એટલે કે પી એ બરાબર ક્યુ સી થાય, એ જ રીતે ઈ બી બરાબર ક્યુ ડી થાય, અને ઈ બી અને સી ડી એ તો આપણને જીવાઓ સમાન આપેલી જ છે. તો બા એ શરતને આધારે આ બે ત્રિકોણો એકરૂપ થાય, અને જો બે ત્રિકોણો એકરૂપ થાય તો એનો મતલબ કે આ બે ખૂણાઓ પણ એકરૂપ છે. તો આ રીતે સમજી શકાય. હવે આપણે આગળ એક મુદ્દો છે, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, એ છે આપણો પ્રમેય 10.3. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ આપણે જોઈ શકીએ કે વર્તુળ એના કેન્દ્રમાંથી, ધારો કે જીવા આપણે લઈએ છીએ એ બી, તો વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ જીવાને ડૂબાડે છે. અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળમાં આ એક જીવા એ બી આપણને આપેલી છે, અને એના ઉપર આપણે એક લંબ દોરીએ. લંબ એટલે વિદ્યાર્થી મિત્રો કે ઓમાંથી એ બી પર જે રેખાખંડ દોરો છો એ અહીંયા કાટખૂણે છેદે છે. તો અહીંયા આ કાટખૂણે છેદે એટલે કે લંબ હોય જીવા પર તો એ દુભાગે છે. ધારો કે એમ એ લંબ પાદ હોય, ઓ એમ એ લંબ છે,
તો આપણે સાબિત કરવું છે કે આ દુભાગવું એટલે કે બે ભાગ સમાન બનાવે છે. ફરી એકવાર વર્તુળના કેન્દ્રમાંથી આ જીવા ઈની છે એના પર દોરેલો લંબ હોય એમ એ જીવાને દુભાગે છે. દુભાગે એટલે કે બે ભાગ સમાન કરે છે. અને આના એક્ઝામ્પલ પૂછાય છે ખૂબ અગત્યના છે. તો આપણે ધ્યાન રાખીએ પક્ષ ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓએમ એ બીને લંબ છે એટલે કે ઓએમ એ રેખાખંડ એ બીને લંબ છે. આપણું સાધ્ય છે સાબિત કરવું છે કે જીવાને દુભાગે છે એટલે કે એમ અને એમ બી એ સમાન છે. એમ બરાબર એમ બી આ આપણું સાધ્ય થાય સાબિતી. તો અહીંયા અગાઉ આપણે કહ્યું એમ કે સાબિતી જો પૂછાય પરીક્ષામાં લખવાની આવે તો પહેલાં પક્ષ તો લખી જ દેવો. એ જે આપણે પ્રમેયનું વાક્ય આપેલું છે એના આધારે તો અહીંયા આપણે સાબિતીમાં લખીશું કે ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા એબી છે અને ઓએમ એબીને લંબ છે. જ્યાં એમ એ લંબપાત જે બિંદુ આગળ કાટખૂણો બનાવે એ બિંદુને લંબપાત તરીકે લઈએ છીએ અને ઓએમ એ બીને લંબ છે માટે એમ એ લંબપાત થશે. હવે આપણે આને જોડી દઈએ તો આ ત્રિકોણ ઓ એમ એ થાય. ત્રિકોણ ઓ એમ એમાં એ તથા ઓબીને જોડીએ તો આ બીજો ત્રિકોણ થશે ઓ એમ બી. ત્રિકોણ ઓ એમ બીમાં તો ફરી એક વખત આ બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવા છે. અને જો એકરૂપ સાબિત કરવા હોય તો ત્રિકોણની સમરૂપતાની કેટલીક શરતોનો અભ્યાસ કર્યો છે તો એ પૈકીની એક શરત આવતી કાકબા શરત. પ્રમેય હંમેશા શોર્ટ વર્ઝનમાં આ રીતે યાદ રાખવા કે આને સાબિત કઈ રીતે કરવો છે. તો કા એટલે કાટખૂણો. તો આપણે હમણાં કહ્યું કે આને લંબ છે એનો મતલબ એવો થાય કે આ કાટખૂણો છે અને આ બંને પૂરક છે માટે બંને કાટખૂણા થાય. તો આપણે અહીંયા પહેલાં લઈએ આ ખૂણાને એક શબ્દમાં એમ પણ ત્રણ શબ્દમાં ખૂણો ઓ એમ એ બરાબર ખૂણો ઓ એમ બી. તો કેમ લખી શક્યા? કારણ કે આ કાટખૂણા છે અને કાટખૂણો એવું આપણને પક્ષમાં આપેલું છે એને લંબ છે એટલે કાટખૂણો. પછી કર્ણ, કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ. તો આની સામેની બાજુ કર્ણ એટલે કે એ વર્તુળની ત્રિજ્યા થાય. ઓ એ બરાબર અહીંયા આ કાટખૂણાની સામેની બાજુ ઓબી થાય. તો આપણે જાણીએ છીએ કે આ બંને વર્તુળની ત્રિજ્યા છે માટે આ પણ સાચું છે. હવે બાજુ તો આ ઓએમ એ બંને ત્રિકોણની કોમન બાજુ છે એટલે ઓએમ એ આ ત્રિકોણની પણ બાજુ થાય અને આ પણ ત્રિકોણની બાજુ થાય એટલે કે ઓએમ બરાબર ઓએમ અહીંયા આપણે લખી શકીએ કે સામાન્ય બાજુ. તો આ રીતે કાટખૂણો કર્ણ અને બાજુ એ રીતે કાટખૂણો કર્ણ અને બાજુ. તો માટે કાકબા શરતના આધારે આપણે કહી શકીએ કે આ બે ત્રિકોણો કાકબા શરત મુજબ આ બે ત્રિકોણો એટલે કે ત્રિકોણ ઓ એમ એ એકરૂપ ત્રિકોણ ઓ એમ બી થાય. અને જો બે ત્રિકોણો એકરૂપ થાય તો આપણે સમજ્યા કે બંનેના તમામ અંગો સમાન થાય એકરૂપ થાય. તો આ ત્રિકોણની એક બાજુ એ એમ અને આ ત્રિકોણની એક બાજુ એમ બી એ પણ સમાન થશે. માટે આપણે કહી શકીએ કે આપણું સાધ્ય અહીંયા સાબિત થયેલ છે. એટલે કે અહીંયા પ્રમેયનું પ્રતિજ્ઞા ફરી એક વાત કે વર્તુળના કેન્દ્રમાંથી આ જીવા છે એના પર દોરેલો લંબ એ જીવાને દુભાગે એટલે કે બે ભાગ સમાન બનાવે છે. અને એના પ્રતિપ્રમેયમાં એનું પ્રતિપ્રમેય 10.4 એ એનું પ્રતિપ્રમેય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે
તો તે રેખા જીવાને લંબ છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે કે આ વર્તુળ છે, એના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ રેખા એ જીવાને દુર્ભાગ્ય, તેનો મતલબ કે લંબ છે. એટલે કે જો લંબ હોય તો જીવાને દુર્ભાગ્ય, અને જો દુર્ભાગ્ય છે એનો મતલબ કે લંબ છે. આ બંને એકબીજાના પ્રતિક્રમણ છે. આના આધારે આપણે એક્ઝામ્પલ ગણી શકાય. આ ખૂબ અગત્યનો પ્રમેય છે, ધોરણ 10 ની અંદર પણ ઉપયોગી થાય એટલે એની સાબિતી મેં સમજાવી છે. આના એક્ઝામ્પલ પૂછાય તો પાયથાગોરસના આધારે આના કેટલાક માપ આપણે યાદ રાખવાના. અહીંયા કાટખૂણો છે તો અહીંયા આનું માપ ધારો કે 3 હોય, આ 4 હોય તો આ 5 થાય. એ જ રીતે કોઈ પણ આવી ત્રિપુટી તમે લઈ શકો છો પાયથાગોરસ સિદ્ધાંતના આધારે. પણ ક્યારે પાયથાગોરસ સિદ્ધાંતનો ઉપયોગ ક્યારે કરી શકાય, કે જ્યારે કાટખૂણો બનાવે મતલબ કે લંબ હોય તો. હવે આપણે જોઈએ કે કોઈ પણ વર્તુળ આપણે દોરીએ છીએ તો વર્તુળની અંદર અસંખ્ય બિંદુઓનો ગણ છે, એટલે કે ઘણા બધા બિંદુઓ એમાં આવે છે. ધારો કે આપણે લઈએ પ્રમેય 10.5. પહેલા સમજી લઈએ આપણે કે કોઈ એક બિંદુ છે તો એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય. એક સામાન્ય પ્રશ્ન, કોઈ એક બિંદુ આપેલું હોય તો એમાંથી કેટલા વર્તુળો પસાર થાય. તો સમજી શકો કે ધારો કે એક આ વર્તુળ છે, આ બિંદુમાંથી બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ, ચોથું વર્તુળ, પાંચમું, તો તમે અંદાજ લગાવી શકો કે કેટલા વર્તુળો પસાર થાય એક બિંદુમાંથી. તો જો એક જ બિંદુ આપેલું હોય તો એમાંથી અસંખ્ય વર્તુળો પસાર કરી શકાય. એ જ રીતે બે બિંદુઓ તમને આપેલા હોય તો એમાંથી પણ ઘણા બધા વર્તુળો પસાર કરી શકાય. એ જ રીતે આપણે કોઈ પણ વર્તુળ હોય એ દોરવું હોય તો મિનિમમ આપણે 3 અસમરેખ બિંદુઓ લેવા જોઈએ. તો પ્રમેય એવું છે કે 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આની સાબિતી નથી આપવાની, પણ આપણે યાદ રાખીશું આ વિધાનને. પ્રશ્નમાં, એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે જો 3 ભિન્ન અસમરેખ બિંદુઓ હોય તો એમાંથી માત્ર એક અને એક જ વર્તુળ પસાર થાય છે. ધારો કે 2 ભિન્ન બિંદુઓ હોય સમરેખ, તો આ રેખાખંડ આપણે લઈએ તો આમાંથી નેચરલી એક વર્તુળ તમે પસાર કરી શકો છો. એ જ રીતે બીજું વર્તુળ પણ શક્ય છે પસાર થાય, પરંતુ 3 અસમરેખ બિંદુઓ હોય એટલે કે 1, 2 અને સપોઝ આ ત્રીજું, તો આ 3માંથી માત્ર ને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. એ આગળ ભવિષ્યમાં તમે જોશો કે આ 3 બિંદુઓ તમને આપેલા હોય, ધારો કે આ એ બી, તો રેખાખંડ એબીનો તમે લંબ વિભાજક દોરાવો. એ જ રીતે આ BC, આ રેખાખંડનો લંબ વિભાજક દોરો, અને એ જ રીતે ત્રીજી બાજુ AC, એનો તમે લંબ વિભાજક દોરશો. તો આ 3 બાજુઓના જે લંબ વિભાજક છે, રચનાની અંદર તમે ભણેલા છો કે કોઈપણ રેખાખંડનો લંબ વિભાજક એ રીતે દોરવો. તો 3 ભિન્ન અસમરેખ બિંદુઓ હોય, એ 3 રેખાખંડો કે 3 બાજુઓ છે, એના લંબ વિભાજકો જ્યાં છેદે એ બિંદુ ને કેન્દ્ર લઈ, અને અહીંથી આપણે આ ત્રિજ્યાઓ લઈએ અને એમાંથી જો એક વર્તુળ પસાર કરીએ તો એ વર્તુળ એક અને માત્ર એક જ થાય. તો આપણે યાદ રાખીશું કે 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક વર્તુળ પસાર થાય છે. વર્તુળ છે અહીંયા આપણે 3 ભિન્ન બિંદુ લઈએ, એ બી અને સી, તો આ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC, તો 3
અસંરેખ બિંદુ એ બી અને સી એમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે એવું આપણે સાબિત કરી શકીએ, આપણે યાદ રાખીશું. તો આ ત્રણ ભિન્ન અથવા તો અસંરેખ બિંદુઓમાંથી જે વર્તુળ પસાર થાય એને પરિવર્તુળ અથવા તો એને પરિવૃત્ત તરીકે આપણે ઓળખીશું. તો આની વ્યાખ્યા પણ આપણે સમજી લઈએ કે ત્રણ અસંરેખ ત્રણ ભિન્ન અસંરેખ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળને પરિવર્તુળ અથવા તો પરિવૃત્ત તરીકે ઓળખીએ છીએ. અને આનું જે આપણને કેન્દ્ર મળે તો પરિવૃત્તનું કેન્દ્ર એને પરિકેન્દ્ર તરીકે આપણે ઓળખીશું. એ જ રીતે આ જે કેન્દ્રથી કોઈ પણ વર્તુળ પરના બિંદુ સાથે જે રેખાખંડ બનાવે એને આપણે ત્રિજ્યા, તો એને આપણે પરિત્રિજ્યા તરીકે ઓળખીશું. એટલે એક વ્યાખ્યા યાદ રાખો તો બાકીની બે પણ સરળતાથી યાદ રહી જાય. ફરી એક વાર કે ત્રણ ભિન્ન અસંરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે અને એ ત્રણ ભિન્ન અસંરેખ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળને પરિવર્તુળ અથવા તો પરિવૃત્ત કહે છે. પરિવૃત્તના કેન્દ્રને પરિકેન્દ્ર અને એની ત્રિજ્યાને પરિત્રિજ્યા તરીકે આપણે ઓળખીએ છીએ. આ ત્રિજ્યાઓ હંમેશા સમાન હોય તો આ પણ આપણે યાદ રાખીશું. અહીંયા સ્વાધ્યાય 10.3 છે, એમાં કહ્યું છે કે વર્તુળની જુદી જુદી જોડીઓ દોરો, પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે, સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી. એટલે તમારે અહીંયા પ્રયોગ માટે વર્તુળની જુદી જુદી જોડી દોરવાની છે. ધારો કે આ તમે 10.3 આ એક વર્તુળ દોર્યું, બીજું એક વર્તુળ દોર્યું, આ એક જોડી દોરી, તો એમાં કેટલા સામાન્ય બિંદુઓ છે એ તમારે શોધવાના છે અને એની મહત્તમ સંખ્યા કેટલી હોય. એક વર્તુળ આપવામાં આવ્યું છે એનું કેન્દ્ર શોધવાનું. એક્ઝામ્પલ નંબર 2, અહીંયા ધારો કે કોઈ વર્તુળ આપેલું છે તો એનું કેન્દ્ર તમારે શોધવું છે. તો અહીંયા કોઈ પણ ત્રણ ભિન્ન બિંદુ લઈ લો તમે, આ એ બી બી સી અને એ સી, ત્રણના લંબવિભાજકો તમે દોરી દો તો અહીંયા જે છેદબિંદુ મળે એ વર્તુળનું કેન્દ્ર થશે. તો આજે આપણે વર્તુળના સમાન જીવાઓ દ્વારા કેન્દ્રગણ આપેલા ખૂણો સમાન હોય અને કેન્દ્રમાંથી દોરેલો લંબ એ જીવાની દુર્ભાગ્ય છે, ત્રણ અસંરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક વર્તુળ પસાર થાય છે, પ્રમેયનો અભ્યાસ કર્યો છે. બાકીના પ્રમેય અને એક્ઝામ્પલ અને કેટલીક વ્યાખ્યાઓ આપણે આવતા લેક્ચરમાં સમજીશું. સૌને જય સ્વામિનારાયણ. સ્ટે હોમ, સ્ટે સેફ.